જૂનાગઢ ગરવા ગિરનારની ગોદમાં વિધિવત મહાશિવરાત્રીની મેળાની શરૂઆત થઈ છે. તમામ મહામંડલેશ્વર સાધુ સંતોની ઉપસ્થિતિમાં મેળાનો પ્રારંભ થયો. ધ્વજારોહણ કરી ચાર દિવસીય મહાશિવરાત્રીના મેળાની શરૂઆત કરવામાં આવી છે. ભજન ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમથી જોડાતા મેળામાં દેશ વિદેશમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે. 8 માર્ચ સુધી હર હર મહાદેવના નાદ સાથે મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ પુણ્યનું ભાથું બાંધશે. જયારે આપણે મહાશિવરાત્રી ની જોરદાર આપણે તૈયારી થઈ રહી છે અને તૈયારી આવી રહી છે. સાધુ સંતો બધા ગિરનાર ની ગોદમાં, ગિરનાર ની છત્ર સાયની નીચે બધા સાધુ સંતો બહુ આનંદ કરવા આવ્યા છે. સાધુ સંતો ની તપસ્યા ભૂમિ છે અને આજ બી સાધુ સંતો ક્યાંય ક્યાંય દૂર દૂર થી આપણે બિરાજમાન છે. અને મારું એટલું ભાવ ભર્યું આમ થશે કે ભાઈ ભગત જગત કોઈ બી આવે આમ ક્ષેત્રે આ તે બધી કુલ સુવિધા છે, કોઈ જાતની તકલીફ છે નહીં. અને બધાને નિરાજ થી મેળો કરવાનો છે મહાશિવરાત્રી નો. મહાશિવરાત્રી માં પધારવાનો છે, અમારું હાર્દિક સ્વાગત. તમને ભાવ ભર્યું આમંત્રણ છે, બધા પધારો, આનંદ કરો અને આનંદ કરાવો ભગવાન. ઓમ નમો નારાયણ. મમ મમ ભોલેના નાથ સાથે શિવરાત્રી નો મેળો આજે પ્રારંભ થયો છે. પહેલા ભવનાથ મંદિર પર ધજા ચડાવી સાધુ સંતો અને પ્રશાસન દ્વારા પૂજા કરી અને મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે મેળાની વાત કરીએ તો મેળો આ વખતે 4 દિવસ મેળો ચાલશે. મેળાની અંદર મુખ્ય આકર્ષણ કે જે નાગા સાધુઓ છે એ પણ આવી ચુક્યા છે અને ધૂણા લગાવી અને બેસી ગયા છે. ત્યારે વાત કરીએ મેળાની તો આ મેળાની અંદર 15-20 લાખ લોકો હર વર્ષે આવે છે, ત્યારે આ વખતે પણ મોટી ભીડ ઉમટશે. બિપિન પંડ્યા, વી ટીવી, જૂનાગઢ.